Namaskar. ગુજરાતમાં કોવિડ 2019 ને લગતી આજે સવારની માહિતી આ પ્રમાણે આપવા માંગીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે આ કોવિડ 2019 જે એના નામ સાથે 2019 શબ્દ છે, એટલે ગયા વર્ષે અંતિમ વર્ષના અંતિમ સમયમાં ચાઇનામાં હ્યુબે પ્રોવિન્સમાં અને વુહાન જે ત્યાંનું સિટી છે ત્યાં સૌથી પહેલાં આને ડિસ્કવર કરવામાં આવ્યું અને આની આખી જે વિશ્વભરમાં આ વ્યાપી ગયું છે પછી. અને આ જે વાયરસ છે એક અભૂતપૂર્વ એક પેન્ડેમિક એના લીધે થઈ છે. WHOએ પણ આને એક મહામારી તરીકે જાહેર કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે એવા વિશ્વભરમાં પણ આજે જોઈએ કે કયો દેશ એવો છે કે ખરેખર એને રોકી શક્યું છે. બધા જ 210 ઉપરાંત દેશોમાં વિશ્વભરમાં આ અત્યારે એની જે સંક્રમણ ઇન્ફેક્શન છે વિસ્તર્યો છે. અને એ જ રીતે ભારતની અંદર પણ 32 રાજ્યો અને બધા જે યુટીઝ યુનિયન ટેરિટરીઝ એ બધા આપણે લઈએ તો એમાં પણ આનો પગપસારો તો થયો જ છે. ગુજરાતની અંદર પણ 31 જિલ્લા એવા છે કે જ્યાં આની અસર થઈ ગઈ છે. અને અત્યારે આપણે સદનસીબ માની શકીએ કે હજી 3-1 જિલ્લામાં આના સંક્રમણ પહોંચવાનું બાકી છે. અને એમાં પણ એક અગત્યની વાત છે કે આ લોકડાઉન આપણે કર્યું એના લીધે એની જે સંક્રમણની જે સ્પીડ છે એની જે ગતિ છે અને વ્યાપ એને ચોક્કસપણે આપણે કંટ્રોલમાં લાવી શક્યા છે. કેમકે આ સંક્રમણ જે રીતે આપણે જોયું વિશ્વભરમાં પ્રસરી ગયું છે એ રીતે બધા જ વિસ્તારોમાં જવાનું છે એ તો એક હકીકત છે જ. પણ સવાલ એટલું જ છે કે કેટલું આપણે એને ધીમી ગતિએ, એટલે જે સંક્રમણની જે ગતિ છે, વેલોસિટી છે, સ્પીડ છે, એને કેટલું આપણે રોકી શકીએ જેથી કે ધીમે ધીમે આનું સંક્રમણ ફેલાય. તો ખરેખર આપણે કોઈ પણ એક સમયના પીરિયડમાં પોઈન્ટમાં એવું ન બને કે એકદમ મોટી સંખ્યામાં લોકો આના લીધે જે બીમાર પડે છે, ખાસ કરીને જે લોકોને ગંભીર તકલીફ થાય છે, એક સાથે બધા હોસ્પિટલ્સમાં આવી જાય, એને બિલકુલ ડિલે કરીને ધીમું કરવા માટે આપણે આ બધા પ્રયાસો, કન્ટેનમેન્ટ, લોકડાઉન અને જે અગ્રેસિવ આના માટે જે પણ પગલાં કર્ફ્યુ સુધી જે લીધું છે એને બિલકુલ ડિલે કરીને આ ઇન્ફેક્શન સ્પ્રેડને જેટલું બને સપાટી, આપણે કહીએ છીએ કે એક્સપોનેન્શિયલ કર્વમાં, જે બધા કહે છે કે બીજા વિશ્વના દેશોમાં એકોએક એકદમ ઉપર એનું સંક્રમણ સમગ્ર વસ્તી સુધી પહોંચી ગઈ હતી, એને એમ ન જવા દેતા આપણે આ બધા કર્ફ્યુ, લોકડાઉન અને જે બધા સોશિયલ ડિસ્ટન્સિંગના મેઝર્સમાં પબ્લિકે પણ ખૂબ એમાં ભાગ ભજવ્યું છે, સહકાર આપ્યું છે, સમગ્ર તંત્રએ ભાગ ભજવ્યું છે, એના લીધે આપણે આને ધીમી ગતિએ એને ગતિ અને વ્યાપ એને નિયંત્રણમાં રાખવા માટે આપણે એક સારી સફળતા આપણે મળી છે એ ચોક્કસ કહી શકીએ કે લોકડાઉનનું અમલ જે થયું છે એના લીધે આ બની છે, એ વાત બિલકુલ સાચી છે. હંમેશા માટે આ રોગથી આપણે મુક્ત તો ન જ રહી શકીએ, પણ એ ચોક્કસ થઈ શકે કે એની જે સ્પીડ છે એને આપણે બિલકુલ ગતિમાં ઓછી કરીને નિયંત્રણમાં રાખી શકીએ. હવે આપણે જોઈએ કે આ એક લડાઈ પણ જે આ ડિઝીઝ સાથેની છે આ હજી 2-1 મહિના સુધી લાંબી ચાલે એવી લડાઈ છે. એટલે વી હેવ ટુ બી બધાએ આમાં એક જે એક વાતાવરણ છે એકબીજા સાથે જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો રાખવાનું છે, પણ છતાં આપણે બિલકુલ એક ભયનું વાતાવરણ, અફવાઓનું વાતાવરણ, મિસઇન્ફોર્મેશનનું વાતાવરણ બિલકુલ આપણને પાલવે એમ નથી. એટલે જેટલા પણ આપણે બધા જવાબદાર સમાજના પ્રતિનિધિઓ છે, જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, વેધર ઇટ ઇઝ મીડિયા, વેધર ઇટ ઇઝ પીપલ, જે ઓપિનિયન લીડર્સ છે, આપણે બધાએ જવાબદારીપૂર્વક કોઈ ખોટી ઇન્ફોર્મેશન અથવા અફવાઓ કે પછી ભયની એક પેન્ડેમિક, ભયની એક મહામારી ન કરી દઈએ, અફવાઓ બહુ ફેલાવીએ નહીં, એ ફરી અમારા બધાનું અપીલ છે આપને. અને ખરેખર આપણે જાણીએ છીએ કે આમાં ગભરાવા જેવું, પેનિક થવા જેવું નથી, કેમકે હકીકત તો છે જ કે આ જ્યારે સંક્રમણ આખા કમ્યુનિટીમાં, સમાજમાં પણ ફેલતું હોય છે, આખા રાજ્યમાં, આખા દેશમાં, આપણે એક એક દેશ પછી આ એક ઘટના જોઈ છે છેલ્લા અનેક દિવસોમાં, અઠવાડિયામાં, થોડાક મહિનાઓમાં, કે એની અંદર પણ જે સંક્રમિત જે આખી વસ્તી થાય છે એમાં 80% વસ્તીને આપણે જાણીએ છીએ કે સાયલન્ટ કેરિયર્સ છે, સાયલન્ટ છે. એટલા માટે સાયલન્ટ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે એમના ઉપર કોઈ લક્ષણ એમને કદાચ જાતે પણ ખબર નથી હોતું કે એમને આ સંક્રમણ થઈ ગયું છે.
હા, 15-1% એવા લોકો હોય છે કે જેને આના લીધે તાવ કે આવી જે બીજી બધી આના જે ચિહ્ન છે, ક્લાસિકલ સિમ્ટમ્સ પણ છે, જે નવા સિમ્ટમ્સ હવે ડાયરિયા જેવું પણ પ્રેઝન્ટેશન અમુક કેસીસમાં આમાં આવે છે, એવા બધા લોકો 15-1% હોય છે. પણ 5-1% આપણે વારંવાર આ વાત કહીએ છીએ, રિપીટ થતી હોય છતાં ફરી કહેવા, પુનરાવર્તન કરવાની જરૂર એટલા માટે છે કે આ જે 5% છે એને આપણે બિલકુલ સાચવવાની જરૂરત છે. એના જ માટે આખી લડાઈ છે. સંક્રમણ બિલકુલ આપણે કોઈને સ્પર્શે નહીં એવી વાત ક્યારે આપણે, એ વાત હકીકત છે પણ નહીં, નથી કરી. પણ બિલકુલ સંક્રમણ ધીમે જેટલું બને એને ડામીએ, એને બિલકુલ કંટ્રોલમાં રાખીએ, નિયંત્રણમાં રાખીએ, જેથી કે એની જે સ્પ્રેડ, ફેલાવાની જે વેલોસિટી છે, સ્પીડ છે, ગતિ છે, એને આપણે બિલકુલ કમ કરીએ, વ્યાપને પણ ધીમે ધીમે. કેમ કે આ એક હકીકત તો છે કે આ બધાને આખા દેશમાં, આખા વિશ્વમાં આ તો ફેલાઈ ગયું છે, ફેલાવાનું જ છે. પણ આ જે પ્રયાસ છે એની અંદર ફરી આપણે ખાસ કાળજી લેવાની છે. એ જે બિલકુલ ગંભીર બીમારી, ફરી હું આ ગંભીર બીમારીમાં ઘણી વખતે પ્રશ્ન આવે છે કયા, એટલે કોઈને શુગર હોય, જે આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ, વધારે હાઈ બ્લડ પ્રેશર હોય, જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ, હાર્ટના, હૃદયના કોઈ બીમારીઓ હોય, કિડનીની તકલીફ હોય, ડાયાલિસિસ કરતા હોય કોઈ, કે પછી બીજા દાખલા તરીકે એમને સ્ટ્રોક આવેલું હોય, ઇવન મગજના બીમારી હોય, કેન્સર હોય, આવા જે અલગ અલગ કોઈ પણ પ્રકાર, અથવા કોઈને ટીબી થયું હોય, અથવા કોઈને એચઆઈવી, એટલે અલગ પ્રકારની કોઈ પણ આવી જે પહેલેથી કોઈ આવી ગંભીર પ્રકારની બીમારી હોય, તો સ્વાભાવિક છે કે એ બીમારી સાથે લડવામાં પણ આપણી બોડીની અંદર, શરીરની અંદર જે આપણી ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક આપણી શક્તિ છે, ઓલરેડી આ બધી વસ્તુઓ સાથે એક ઝઝૂમી રહી છે. હવે ઉપરાંત કોવિડનું પણ સંક્રમણ થાય તો સ્વાભાવિક છે કે એટલું બધું એ લડી ન શકે. માટે આ ખાસ જે 5% જે લોકો આપણે વારંવાર કહીએ છીએ, રિપીટ કરીએ છીએ, કે જે મોટી ઉંમરના છે, 60થી વધારે ઉંમરના છે, અથવા ખૂબ નાના છે, 5 વર્ષથી ઓછી વર્ષના છે, અથવા જે સગર્ભા બહેનો છે, અથવા એની સાથે આપણે અત્યારે કહી આ બધા ગંભીર પ્રકારના જે બીમારીવાળા છે, એમને બિલકુલ આપણે આમાં કંઈ બિલકુલ ગભરાવીને એમને પણ હેરાન કરવાનું જરાય આશય નથી. પણ શાંતિથી, પણ સચેત રીતે, સજાગ રીતે, ઇન અ વેરી કામ, ફર્મ, ડેફિનેટ માનર આપણી બધાની જવાબદારી છે કે એમને પણ મિસઇન્ફોર્મેશન ન આપીએ, એમને પણ ખોટા ખોટા અફવાઓથી એમને પીડિત ન કરીએ, પણ એમનામાં એક હોપ આપીએ, એક આશા આપીએ, પણ બિલકુલ એ લોકો તરફથી પણ અને એમની સાથે પણ જ્યારે આપણે મિક્સ થઈએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ, બિલકુલ દરેક વખતે જ્યારે મળવા જઈએ તો હાથ ચોખ્ખા જ હોય, 10 રૂપિયાની સાબુ હાથ, એને બિલકુલ એ વધારે કામ આવે. અને આ બધું જે બીજી બધી વસ્તુઓ આપણે કરીએ છીએ એ બિલકુલ એના લીધે થોડુંક ફરક પડશે, પણ મોટામાં મોટો ફરક શાનાથી પડશે? આ સિમ્પલ વાત જે પીએમ સાહેબે પણ, માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે ઝીરો કોસ્ટ કે ઝીરો બજેટ વસ્તુઓ લગભગ છે, જે સિમ્પલ વસ્તુઓ છે, હાથ ધોવાની વાત છે, એમાં કંઈ મોટી આપણે ખર્ચાળ વસ્તુ નથી. આ લોકો જે આપણા વડીલો છે અને અથવા કોઈ અન્ય બીમારીથી પીડાતા હોય ઘરમાં અથવા સમાજમાં, આપણા આડોશ પડોશમાં, એમને પણ આ મેસેજ આપણે ફોનથી, ભલે લોકડાઉન છે, રૂબરૂ ન મળીએ અને ન જ મળવા જોઈએ, ફોનથી તો આ બધી વાત આપણે કરી શકીએ, અને એમને જ સાચવવાની વાત છે, એ જો ખ્યાલ રાખીએ અને આપણે બધા જ પોતાને સુરક્ષિત રાખવા માટે, આ સંક્રમણ જે આવે, ધીમે આવે, વધારે પડતું આખું એનું સ્પીડ, એનું વ્યાપ ન વધે, માટે આપણે બધા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરીએ. અને જેમ આપણે વાત કરીએ છીએ, જેટલું બને બધા માસ્ક પહેરે, આ બધી નાની નાની એફર્ટ્સ કરવાથી આઈ થિંક ઘણું ફેર પડશે. અને ફરી ધી સ્મોલ ઇન્ટરવેન્શન્સ, આ નાની નાની જે દરમિયાનગીરી દરેક વ્યક્તિ આમાં માત્ર સરકાર કરે તો એનાથી ફરક ન પડે, જ્યાં સુધી કે એક એક નાગરિક, એક એક વ્યક્તિ આની અહેમિયત, આની જે મહત્વ છે જાતે સમજે, અને આ એક સજાગતા આવી જશે તો ચોક્કસ આ યુદ્ધમાં આપણે જીતી શકશું. જીતી એ રીતે શકશું કે કોરોના આવવાની જ છે, સંક્રમણ બધે ફેલાવાનું છે, હકીકત છે. પણ મેઇનલી આપણે શાની ચિંતા કરીએ છીએ કે જે 5% લોકો અતિ ગંભીર બીમાર થાય, પછી મરણ સુધી પણ આવા લોકોનું એક જે ચિકિત્સા દરમિયાન પ્રયાણ થતું હોય છે, એને આપણે જો અટકાવવા હોય તો એના માટે આ કરવું પડે. સાથે આવી કોઈ પણ લક્ષણ આવે, ખાસ તમામ લોકોમાં પણ, ખાસ આ જે એલ્ડરલી અને અન્ય બીમારી એટલે વયસ્ક
અથવા 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને જેને અન્ય ગંભીર બીમારીઓ હોય, જે અત્યારે જેનો દાખલો આપ્યો, એ લોકોએ તરત જ વિના વિલંબે ચિકિત્સા માટે હોસ્પિટલમાં જો આવી જાય તો એમને પણ આપણે બચાવી શકીએ. પછી બીજી અગત્યની વાત કે આપણે કહ્યું છે કે પ્રતિ દિવસ આપણા ત્યાં ટોટલ ટેસ્ટિંગ, જેને PCR આપણે ટેસ્ટ કહીએ છીએ, RT-PCR, એની ટેસ્ટની આપણી તમામ લેબ્સની કપાસિટી પણ આજે બધી વિગત પણ આપવાના છે, આપણી 3000ની છે. અને આપણે કહ્યું છે મુજબ આ પ્રમાણની ક્ષમતામાં આપણે જરા પણ ઘટાડો નથી કરવા માગતા. ગઈકાલે પણ 3028 જેટલા RT-PCR ટેસ્ટ 24 કલાકમાં થયા છે. એક ડેટા એન્ટ્રીની એક નાની પ્રોબ્લમના લીધે આ નંબરમાં ઉમેરવામાં કંઈક પ્રોબ્લમ, નાની એક ભૂલ રહી છે, પણ 3028 જેટલા ટેસ્ટ ગઈકાલે આપણે 24 કલાકમાં આપણે કર્યા છે. અને એટલું જ નહીં, આપણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ 2 દિવસથી આપણે કહીએ છીએ કે એમાં પણ ICMR તરફથી આપણને 24,000 ટેસ્ટ મળી ગયા હતા. એની પણ તમામ જિલ્લાઓમાં આની ડિસ્ટ્રીબ્યુશન કરી છે. અને એટલું જ નહીં, ડિસ્ટ્રીબ્યુટ કરીને ફરી કેલિબ્રેટ કરીને પાયલટ ટેસ્ટિંગ પણ 2 દિવસ પહેલાં કરી હતી. અને બિલકુલ સુવ્યવસ્થિત રીતે, સિસ્ટમેટિક રીતે, સારી રીતે, યોગ્ય રીતે, સિરિયસ રીતે આપણે આ કરી રહ્યા છે. એનું પણ ગઈકાલે 3280 જેટલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં, મહાનગરપાલિકામાં આપણે કરી ચૂક્યા છે. એટલે આ રીતે જે કામગીરી કરવામાં આવે છે એનું પણ આપણે કમ્પેરિઝન કરીએ, એવી એક વાત ખોટી, એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે મિસ ઇન્ફોર્મેશન છે કે ગુજરાતમાં જે આપણે ટેસ્ટ કરીએ છીએ એનું કંઈ પ્રમાણ ઓછું છે. આ વાત જરાય સાચી નથી. દાખલા તરીકે લેબોરેટરીઝની સંખ્યા પણ આપણે જોઈએ તો હવે બીજા રાજ્યોની સરખામણીમાં આપણા ત્યાં પણ પર્યાપ્ત માત્રામાં લેબોરેટરીઝ છે. કેરળમાં 16 જેટલા લેબોરેટરીઝ છે, દિલ્હીમાં 21 જેટલા છે. ગુજરાતમાં પણ આપણે GCRI, BJ મેડિકલ કોલેજ, આ બધા અત્યારે TBના એ બધાને પણ એ જ રીતે આપણે ઇન્વોલ્વ કરવાનું શરૂ કર્યું છે. પ્રાઇવેટ સહિત 21 જેટલા લેબ્સ છે. ગઈકાલે જ આપણને 2 લેબ્સની પણ વધારાની મંજૂરી મળી છે. એક છે ગાંધીનગર GMERS અને બીજું છે GMERS વલસાડ, ગુજરાત મેડિકલ એજ્યુકેશન, એટલે વલસાડમાં જે આપણી GMERS મેડિકલ કોલેજ છે એને પણ આની પરવાનગી મળી છે. અને આ પરવાનગી પણ પાછી ભારત સરકાર તરફથી આપે છે અને ICMR આપે છે. એટલે આપણે શરૂઆતમાં, આપણે ખ્યાલ હશે કે આપણા ત્યાં એક પણ લેબ હતું નહીં કે જે આ COVID-2019 ચેકિંગ કે ટેસ્ટિંગ કરી શકે. આપણે બધા ટેસ્ટ NIV પુણે જ મોકલતા હતા. પછી આપણે એક એક કરીને ખૂબ પ્રયાસ કર્યા, કેમકે આટલા ટૂંક સમયમાં આટલી બધી ક્ષમતા ઊભી કરાવવી એ કંઈ નાનું સૂનું કામ ન હતું. એમાં છેક વારંવાર આપણે દિલ્હી સુધી પણ ફોલોઅપ કરી, બધી વસ્તુઓ વસાવવાની, ત્યાં બધાને તાલીમ આપવાની, 3 શિફ્ટમાં દિન રાત આપણા લેબ ટેકનિશિયન્સ, લેબના લોકો બધી કામગીરી કરી રહ્યા છે. એટલે આ બધા માટે જરૂરી છે કે પબ્લિક તરફથી, આપના બધા તરફથી પણ આ એક કોમન આપણી લડાઈ કોરોના અને કોવિડ સામેની છે, ન કે આપણા બધા વચ્ચેની લડાઈ છે. એટલે આપણે બધાએ એક બનીને આ વસ્તુમાં, જે આપણું સરકારી તંત્ર, લેબમાં બધા લોકો જે મહેનત કરીને દિન રાત પ્રયાસ કરે છે, વી હેવ ટુ મોટિવેટ ધેમ. એમને પણ આપણે બધાએ ખરેખર એન્કરેજમેન્ટ આપવું જોઈએ. અને જે આ લેબ્સની સંખ્યા, જેમ કેરળમાં 16 છે, દિલ્હી 21, ગુજરાત 21, અને એ જ રીતે ટેસ્ટની સંખ્યામાં પણ આપણે 46,743 જેટલા આપણે કર્યા છે. અને ટેસ્ટ પ્રતિ દિવસ પણ જોઈએ તો દિલ્હીમાં જે 923 છે, એ રીતે ગુજરાતમાં પણ ઇફ યુ લુક એટ ધ ટેસ્ટ પર ડે એવરેજ 2,115 જેટલા આવે છે. એની સરખામણીમાં તમિલનાડુમાં 1,759. એટલે આમાં કંઈ હરીફાઈનો સવાલ નથી, પણ ઇન્ફોર્મેશન પણ આપણે સમજીએ અને થોડાક મેચ્યોર રીતે જવાબદારીપૂર્વક. દિલ્હીમાં 923 ટેસ્ટ પ્રતિ દિવસ થાય છે, આંધ્રપ્રદેશમાં 1,045, કેરળમાં 2,845. આ રીતે ગુજરાતમાં પણ બિલકુલ પર્યાપ્ત માત્રામાં આપણી પૂરેપૂરી ક્ષમતાને આપણે વાપરીને કરીએ છીએ. આમાં પણ એક વાત કહેવાની છે કે થોડાક સમય પહેલાં શ્રી ઇમરાનભાઈ ખેડાવાલાનો એક કેસ, આપણે બધા એનાથી સુવિધિત છીએ, કે ટેસ્ટ જો થઈ જાય અને આપણી કપેસિટી એક અમુક સંખ્યાની હોય, 3000ની હોય, અને આપણે બિલકુલ જોશમાં આવીને એના કરતાં વધારે ટેસ્ટ જો કલેક્ટ કરી લઈએ, સ્વાભાવિક છે કે ટેસ્ટના રિઝલ્ટ આવતા
બે ત્રણ દિવસ સુધી પણ લાગે, કેમ કે એની કેપેસિટી જો 3000ની હોય અને આપણે 6000-7000 ટેસ્ટ કલેક્ટ કરી લઈએ સેમ્પલ્સ ફિલ્ડમાંથી, તો એને તો પ્રોસેસિંગ તો આ જ મિકેનિઝમ થ્રુ કરવાનું, અને પાછું એમાં પણ જરાય આપણે ખોટું કે ઉદાસીનતા કે ગડબડ કે કોઈ પણ એમાં ચોકસાઈ વગરની કામગીરીને આપણે ટોલરેટ નથી કરવા માંગતા. એટલે એમાં પણ વ્યવસ્થિત પ્રમાણસર સમયસર એને જે કામગીરી કરવાનું હોય તો લેબમાં કરવું જ પડે. એટલે આ કેપેસિટીને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ જે અમારી મીટિંગ રોજ થાય છે એમાં પણ આ વસ્તુ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી, અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે રોજે રોજ જેથી કે માનો કોઈ વ્યક્તિએ પોતાના સેમ્પલ આપ્યા છે સંક્રમિત થયા છે તો એની જાણકારી પણ એને તરત થઈ જાય તો એ બીજાને આ ચેપ ફેલાતા પણ બંધ કરી શકે, નહીતર એને ખબર પડતા જ 3 દિવસ લાગે તો એટલામાં ચેપ બીજા લોકોને પણ લાગી શકે. માટે આપણે એક સિસ્ટમેટિક તોર પર નિર્ણય લીધું કે જે તે દિવસનું એટલે 24 કલાક માટે જે ટેસ્ટ આવે એનું રિઝલ્ટ 24 અવર્સમાં આવી જાય એવી પણ આવે વ્યવસ્થા કરી છે, પ્રાવધાન કરી છે. અને એક સિનિયર અધિકારી અમારા જે એક સચિવ કક્ષાના અધિકારી શ્રી હરિત શુક્લા સાહેબ કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ છે, જાતે જ અમારા મિશન ડિરેક્ટર NHM શ્રી જેરી દેસાઈ સાથે આ બંને અધિકારીઓ જે ખૂબ જ સટીક રીતે આનું રોજે રોજ દેખરેખ કરી રહ્યા છે, સવારથી આની એવરી 2 અવર્સ આનું ફોલોઅપ રોજે રોજ વિડીયો કોન્ફરન્સીસ કરીને લેબના કોઓર્ડિનેટર્સ સાથે પણ કોઈ વસ્તુ ખૂટતી હોય કંઈ પણ સંકલનનો અભાવ હોય બધું કરી રહ્યા છે, ત્યારે આપણે ખરેખર આપણા ત્યાં જે ટેસ્ટિંગનો મુદ્દો છે એમાં પણ બિલકુલ બધાએ નિશ્ચિંત રહેવાનું છે કે જેટલી કેપેસિટી છે એની પૂરેપૂરી આપણે યુટિલાઇઝ કરી રહ્યા છે. અને વધારાના રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ જે આજે મેં વાત કરી એ રીતે 3280 હમણાં છેલ્લા 24 કલાકમાં અને રોજે રોજ આપણી પાસે પર્યાપ્ત સંખ્યામાં કિટ્સ આવી ગયા છે, અને હજી પણ બીજા પણ 2-3 સોર્સીસથી આપણે ખરીદવાનું નક્કી કર્યું છે. ભારત સરકાર પણ વધારે કિટ્સ આજે રેપિડ ટેસ્ટ પણ આપી રહી છે, એટલે આ રીતની આની પણ વ્યવસ્થા છે. અને આપણે છેલ્લે એ પણ કહેવા માંગીએ છીએ કે જે લોકડાઉન જે કર્યું છે એના લીધે ભલે એમાં લોકોએ હજી ઘણું સહકાર આપ્યું જ છે, પણ ચોક્કસ એટલું કહીશું કે આમાં આ ક્વેશ્ચન એવું છે કે માનો 9 લોકોએ સહકાર આપ્યું પણ 1 વ્યક્તિએ પણ આનું ભંગ થયું તો પછી એનું ચેપ કે એની આડઅસર બધાને પહોંચવાની છે. એટલે એમાં દરેક વ્યક્તિ એવું ન ચાલે કે 99% લોકોએ પાલન કર્યું પણ 1% લોકોએ નથી કર્યું તો શું, કેમકે આ 1% પણ આના માટે સંક્રમણની ગતિ, સંક્રમણ થવાની છે પણ એની ગતિ અને વ્યાપ વધારવામાં એ પણ બહુ ખતરનાક રહી શકે. માટે આપણે લોકડાઉન કર્યું, બધા સ્ટ્રિક્ટ મેજર્સ આ બધી ભારત સરકાર તરફથી આવી તે પહેલાં જ જે જે સામૂહિક આ રીતે ભેગા થતા હતા, સ્કૂલ્સ કોલેજીસ એ બધું બંધ કર્યું છે, અને એ જ રીતે આપણે પછી લોકડાઉન થયા પછી પણ કર્ફ્યુ સુધી જેને આપણે રૂથલેસ કન્ટેનમેન્ટ કહીએ છીએ અને ખૂબ એક્સેસિવ ત્યાં ટેસ્ટિંગ પણ કરી જેથી કે એ વિસ્તારની અંદર અને ત્યાંથી બહાર પણ સંક્રમણ વધે નહીં, જેથી કે વ્યાપ અને ગતિ વધે નહીં એ દિશામાં આપણે ખૂબ ચોકસાઈ સાથે કામ કર્યું છે. અને આ બિલકુલ એક સફળ, ધીસ હેઝ બીન અ વેરી સક્સેસફુલ કેમ્પેન, આપણને સફળતા મળી જ છે લોકડાઉનને પણ અને આ બધા પ્રયાસોને પણ. હજી એનું જરાય અર્થ નથી કે આપણે બિલકુલ આમાં કેઝ્યુઅલ બની જઈએ કે કહીએ કે ભાઈ હવે બધું બરાબર છે, ના. એનું અર્થ એટલું બને છે કે હજી ભલે આ લોકડાઉનની સમસ્યા પરિસ્થિતિ હોય કે લોકડાઉન પછી પણ હજી આ વસ્તુ કોરોના COVID-2019 જ્યાં સુધી, આ વાત આપણે બિલકુલ ગંભીરતાથી સમજી લઈએ, જ્યાં સુધી આની વેક્સિન નહીં આવે, જ્યાં સુધી આના માટે એક બિલકુલ રિલાયબલ 100% પ્રોવન મેડિસિન દવા ચોક્કસપણે આપણા ત્યાં ન મળે અને એ બધા ટેસ્ટથી એને એક ઉત્તરોત્તર સફળતા ન મળે, વી કેનોટ બી કેઝ્યુઅલ. આપણે બિલકુલ આને લાઇટલી ન લઈ શકીએ. લોકડાઉન હોય કે ન હોય, ઉઠે ત્યાર બાદ પણ આપણે બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, જે આપણે વાત કહીએ છીએ કે બિલકુલ દિવસ દરમિયાન આપણી પોતાની હિફાજત, કેમકે આ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન હોય છે અને પછી નીચે સુધી જતું હોય છે લંગ્સ સુધી, આખો દિવસ તમતમતું ગરમ પાણી, આ બધી સિમ્પલ ઝીરો કોસ્ટ નો કોસ્ટ વસ્તુઓ છે. મોઢામાં પણ યુ કેન ઓલવેઝ કીપ સમ બ્લેક પેપર, જેને કહીએ કાળી મરી, લવિંગ, આ બધું મોઢામાં રાખીએ જેથી કે આપણું આખું પેસેજ હંમેશા ક્લિયર થતું રહે. એટલે આ બધી અને ગોલ્ડન મિલ્ક, આ વારંવાર આપણે વાત કરી છે, આ બધી દરેક ઘરમાં દરેક રસોડામાં હોય જ છે,
આના માટે કંઈ 10,000 રૂપિયાની કોઈ મોટી દવા લાવીને ખાધા પછી જ આપણને સંતોષ થાય એવું નથી. આ બધી આપણી લાઇફસ્ટાઇલ સિમ્પલ એ જે બિલકુલ સામાન્ય સાધારણ વસ્તુઓ કરવાથી પણ આ રોગથી આપણે બિલકુલ બચાવી શકીએ. અને હા, ખૂબ અગત્યનું ફરી રિપીટ કરીએ છીએ કે જેટલા વયસ્ક લોકો છે એમની ખાસ ખાસ અત્યંત કાળજી આપણે લેવાની છે, કેમ કે હજી આપણે જોઈએ છીએ ડેથ એનાલિસિસમાં કે સૌથી વધારે પ્રોબ્લેમ આ ગ્રુપને થાય છે અથવા જે લોકોને બીજી અન્ય બીમારી છે. તો આ રીતની આજની માહિતી છે. આપણે એક પ્રેઝન્ટેશન નાની બનાવી છે જેનું મોટું હાર્દ કહ્યું છે મેં, પણ ફટાફટ વી વિલ વોક થ્રુ ધ પ્રેઝન્ટેશન. આ લેટેસ્ટ ડેટા 24 એપ્રિલના રોજ જે માહિતી છે કહેવામાં આવ્યું છે આની અંદર. ગઈકાલ સાંજ સુધીની વાત, એમાં આખા વિશ્વનું ચિતાર છે, સાઉથ ઇસ્ટ એશિયા અને ભારતનું ચિતાર છે. આપણા ત્યાં કેટલા કન્ફર્મ કેસીસ છે, ગઈકાલે 191 નવા કેસીસ છે. આખી પીપીટી તમને શેર પણ કરવામાં આવશે જેથી કે તમે એનું ડાયરેક્ટ પેલું લઈ શકો. નેક્સ્ટ પ્લીઝ, નેક્સ્ટ સ્લાઇડ. અને આ ગ્રાફ બતાવે છે કે આપણું હજી એક્સપોનેન્શિયલ ગ્રાફ નથી. આપણે જોઈએ છીએ કે ગ્રાફ વધે છે અને સપાટી તરફ આપણે લઈ જઈ શકીએ છીએ. અને જેમ વાત કરી છે કે ખૂબ અગ્રેસિવ ટેસ્ટિંગ હોટસ્પોટની અંદર અમદાવાદમાં કર્યું, જેમાં ટેસ્ટ પર મિલિયન ભારતના બીજા સૌથી વધારે જે દેશોમાં જે રાજ્યોમાં કરે છે એનાથી પણ વધારે આપણે વડોદરા સુરત વગેરેમાં કર્યું છે. નેક્સ્ટ. અને કોવિડ ડેલી કેસીસનું પણ આ રીતનું ચાર્ટ છે, જેમાં આપણે કહ્યું એક આપણી વ્યૂહરચના હતી કે સૌથી ઘનિષ્ઠ ઝુંબેશ, અને આપણે એક કેમ્પેન લીધું હતું એકદમ અગ્રેસિવ ટેસ્ટિંગ હોટસ્પોટ્સમાં, પણ હવે વી વોન્ટ ટુ કવર ધી એન્ટાયર સ્ટેટ, કેમ કે આપણે એવા ભ્રમમાં નથી રહેવા માગતા. અને બીજે ક્યાંક પણ આવા કેસીસ આપણા ધ્યાન પર આવી રહ્યા છે, બોટાદ અલગ અલગ એવા જે અનઇન્ફેક્ટેડ એરિયાઝ છે ત્યાં પણ આપણને પોઝિટિવ કેસીસ મળવા માંડ્યા છે. નેક્સ્ટ. એ જ રીતે ટેસ્ટ્સ પર મિલિયન, આ ખૂબ અગત્યનું સ્લાઇડ છે. તમે જોશો અત્યારે કે ઇન્ડિયાનું એવરેજ 392 ટેસ્ટ્સ પ્રતિ 10 લાખ, મિલિયન એટલે 10 લાખની વસ્તી. મધ્યપ્રદેશ 393, કર્ણાટક 483, કેરળ 577, પણ ગુજરાતમાં આપણે ટેસ્ટ્સ પર મિલિયન આ બધા કરતાં પણ વધારે છે, 721 પ્રતિ મિલિયન. અલબત્ત આપણાથી પણ વધારે ટેસ્ટ્સ અમુક રાજ્યોમાં થઈ રહ્યા છે. દિલ્હીની અંદર, દિલ્હી સ્ટેટ જે આમ ઇટ ઇઝ અ સ્મોલર સ્ટેટ, એની અંદર 1491 ટેસ્ટ્સ પ્રતિ મિલિયન થાય છે, પણ આપણા જ અમદાવાદ શહેરમાં એનાથી પણ વધારે 2701 ટેસ્ટ પ્રતિ મિલિયન થઈ રહ્યું છે. એટલે આ ગ્રાફથી પણ સ્પષ્ટ થાય છે કે એવું નથી કે આપણે ટેસ્ટ્સમાં કોઈ પણ ઘટાડો કર્યો, પણ માત્ર ટેસ્ટ અલોન ઇઝ નોટ અ સોલ્યુશન. ટેસ્ટ કરવાથી ખબર પડે, પણ મેઇન સોલ્યુશન ઇઝ આપણે બધા જે આ સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે આપણે બિહેવિયર ચેન્જ, ખાસ કરીને વયસ્ક લોકો, કોમોર્બિડ લોકોની ખ્યાલ રાખવાની છે, એ સિવાય કોઈ છૂટકારો નથી. નેક્સ્ટ. પછી એ જ રીતે ડેટ વાઇઝ આપણે ક્યુમ્યુલેટિવ જોઈએ તો આપણે જે આમાં જોઈ શકો છો 12/4 થી 17/4ના અરસામાં, ખાસ કરીને આ ડેટા 91% આ ડેટા આપણા 4 મહાનગરપાલિકાઓ અને ખાસ અમદાવાદના પણ કોટ વિસ્તાર ત્યાંની વાત, હકીકત એવી હતી કે ત્યારે એક આમાં ખૂબ અગત્યનો એક પોઈન્ટ પેરામીટર વિશ્વભરમાં આપણે રાખીએ છીએ, ડબલિંગ રેટ. કેટલા દિવસમાં આ ડિઝીઝની જે ટેસ્ટ કરીને જે કેસીસ આપણા ત્યાં આવે છે એ પોઝિટિવ કેસીસ કેટલા દિવસમાં ડબલ થાય છે. તો આપણે જ્યારે કોટ વિસ્તાર પર એક આખું એનું એક આપણે કહી શકીએ પ્રોએક્ટિવ સઘન ત્યાં આગળ આપણે ટેસ્ટિંગ કર્યું, તો આપણી ડબલિંગ રેટ, કેમ કે એનું જ ચિતાર હતું, એ લગભગ 4 દિવસે આવી ગયું હતું. પણ સમગ્ર ગુજરાતભરની ચિતાર આપણે જોઈએ તો એ 6 દિવસ, અને એટલા માટે આપણે જ્યારે આ કોટ વિસ્તારમાં આટલું બધું ફેલાયું હતું એના સંક્રમણની ગતિ અને સંક્રમણની વ્યાપ બીજે ન થાય માટે આપણે ત્યાં એક એક વ્યક્તિને પણ ટેસ્ટ કરીને ત્યાંથી જેટલા સિમ્પ્ટોમેટિક હતા એમને પકડીને આપણે એમને આઇસોલેશનમાં વગેરે અને ટ્રીટમેન્ટ તરફથી પણ લઈ જવાની આખી આપણી એક મુહિમ ખૂબ ઘનિષ્ઠ રીતે ચલાવી. પણ સાથે આ માત્ર આ ઘનિષ્ઠ ઝુંબેશથી ન ચાલે, એ વિસ્તારોમાં પણ દરેક નાગરિક માટે આ જરૂરી છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે એપિડેમિક લિટરસી છે એને આપણે ન અપનાવીએ તો આ બધાનું પછી અર્થ બહુ ન રહે. ટેસ્ટિંગ કરીએ પણ એનું પરિણામ ત્યારે જ આવશે કે જ્યારે એક એક નાગરિક આની અંદર પોતાનું આ રીતે યોગદાન આપે બાય ફોલોઈંગ જે નિયમો છે. અને હવે આપણે જોઈએ છીએ બીજા બધા જિલ્લાઓ
ગઈકાલે પણ આપણા જે ટોટલ 3028 જે આરટીપીસીઆર ટેસ્ટ થયા છે એના પણ રિઝલ્ટ્સ આની અંદર જે આપણે પ્લોટ કરશું તો જોશું કે કર્વ પણ ફ્લેટન થઈ રહ્યું છે, કેમ કે આ આખા ગુજરાત આખા સ્ટેટની ચિતાર આપણે અત્યારે જોવા માંડ્યા છે. નેક્સ્ટ. અને એ જ રીતે ક્વોરન્ટીન જે ટોટલ લોકો આપણા ત્યાં છે 34,34,734 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. નેક્સ્ટ. અને કોવિડ હેલ્પલાઇન, આમાં પણ આનંદ થાય છે કહેતા કે ઘણા ઘણા લોકો, અને અમે આ વાતને બહુ આવકારીએ છીએ, આ બહુ સારી વાત છે, તમને જે આ હેલ્પલાઇનમાં શ્રદ્ધા છે, ઘણા લોકો ફોન કરે છે અને ફોન કરવા સિવાય ત્યાંથી આપણે આવા લોકોને તરત હેન્ડ હોલ્ડિંગ, એમને તરત જ મદદ કરીને એમને ટ્રીટમેન્ટ પણ આના લીધે મળી રહે છે. એવા પણ 1838 કેસીસ આવ્યા છે, ભલે એ પછી કોવિડ પોઝિટિવ નીકળ્યા ન પણ હોય, પણ જે પણ તકલીફ હોય એની મેડિકલ ટ્રીટમેન્ટ એમને મળે છે. એ જ રીતે જે લોકો ક્વોરન્ટીનમાં આઇસોલેશનમાં વગેરે છે, એમના માટે એક સાયકોલોજિકલ સાયકિયાટ્રિક કાઉન્સેલિંગ મેન્ટલ હેલ્થ માટે પણ આ એક 1100 નંબરની એક હેલ્પલાઇન આપણે શરૂ કરી છે, જેના પર પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી. નેક્સ્ટ. પછી આપણે આયુષ ડિપાર્ટમેન્ટની વાત કરી, હું કહીશ કે આ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. આ અમે જોઈએ છીએ કે ઘણા ખરા લોકો સામેથી અમારા સેન્ટર્સને માંગે છે, એટલા સુધી કે હવે અમને પણ થોડીક રો મટીરિયલ્સ બીજેથી લાવવા માટે અમારી બધી ફાર્મસીઓ 24 કલાક આ બધી મેડિસિન્સ તૈયાર કરવા, કેમ કે અમારે એમાં બિલકુલ કોઈ કચાસ નથી રાખવી. ટીમ આખી આમાં પણ કામ કરી રહી છે, ઘણી બધી સારી સારી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આમાં આવી છે, જે લોકો પણ આ બધા આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિસિન્સ એને બિન કોઈ પણ નિઃશુલ્ક, એટલે બિન પૈસા કે કશું લીધા વગર, ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક ધોરણે આપવા માટે આખી ટીમ આપણે આમાં પણ ખૂબ કામ કરી રહી છે. આ પણ જેટલા લોકો અપનાવે આપણા હિતમાં છે, કેમ કે આ રીતે આપણી ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારશું તો જ આપણી સુરક્ષા કવચ બંધાઈ રહેશે. નેક્સ્ટ. તો આ રીતે ક્વોરન્ટીનમાં પણ આપણે અગાઉ વાત કરી, આ પણ એક બિલકુલ દેશભરમાં એક અનોખું, એક ખૂબ જ વિશિષ્ટ કામગીરી ગુજરાતે જ કરી છે. આમાં ક્યુમ્યુલેટિવ નંબર્સ તમે જોશો કે ક્વોરન્ટીન અને હોમ ક્વોરન્ટીનના લોકોમાં પણ ખૂબ આના માટે શ્રદ્ધા છે. અને લગભગ જે લોકોએ આયુષ મેડિસિન લીધા છે એનું બ્રેકઅપ જોઈએ તો 27,000 જેટલા લોકોએ જે ક્વોરન્ટીન છે એમાંથી લોકોએ આ લીધા છે, જે અલગ અલગ સમય પર આ ક્વોરન્ટીનમાં અત્યારના લોકો છે પણ જૂના પણ હતા, એક ડાયનેમિક નંબર છે. 17,000 જેટલા લોકોએ હોમિયોપેથિક મેડિસિન્સ પણ આમાં લીધા, અને આ બધું કર્યા પછી માત્ર 15 જેટલા લોકો જ પોઝિટિવ આવ્યા. અને એના પણ થોડાક રીઝન્સ છે કે એમને દવા કદાચ સંપૂર્ણ 7 દિવસના સમય માટે નથી લીધું. એટલે આ પણ એક બહુ જ પોઝિટિવ, એક સારી આપણી એક કહેવાય કે સિદ્ધિ છે, અને આનું પણ જેટલા લોકો આનું વધારે લાભ લે એટલું સારું છે. નમસ્કાર.